ભારત બંધના એલાનના પગલે ભાગળ તળાવ ચોક બજાર અને ભાગળ વિસ્તારમાં દુકાનો બંધ રખાઈ હોવાના પગલે પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. શહેરના અમુક વિસ્તારમાં બંધનો સારો પ્રતિસાદ આપવામાં આવ્યો છે તો અમુક વિસ્તારમાં રાબેતા મુજબ વેપાર રોજગાર ધમધમી ઉઠ્યા છે. વધુમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. इफ्तिखार अहमद लाकड़ा वाला. ये कौन सा एरिया इफ्तिखार? चौक बाजार. चौक बाजार कौन सा? चौक बाजार सिल्क हाउस मार्केट है. अच्छा, आज क्या है यहाँ पे बंद रखा गया? ये सीए और एनआरसी के विरोध के अंदर है. कितनी पब्लिक होगी तकरीबन? पूरा समाज हमारे साथ है. पूरा 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 मार्केट बंद है. पूरा सिल्क हाउस मार्केट और पूरा कपड़ा बाजार बंद है. 5000 पूरा बाजार बंद है. पूरा बाजार बंद है कम्प्लीट. मेहुल जड़िया, मोटा मंदिर युवक मंडल. આપ જોઈ રહ્યા છો, આજ 29 તારીખના રોજ વિવિધ સંસ્થાઓ દ્વારા બંધનું એલાન અપાયું છે, પરંતુ અમારા વિસ્તારની એટલે કે ચૌટા બજાર વિસ્તારની અને મોટા મંદિર વિસ્તારની માર્કેટો જ્યાં હિન્દુ અને મુસ્લિમ વેપારી મિત્રો છે તેઓએ સાથે સંગઠિત મળીને આજે આ બંધના કોઈ પણ એલાનને સાચું ઠેરવું નથી. અને અહીંયા દરેકે દરેક દુકાન, એ મુસ્લિમ વેપારીની હોય કે હિન્દુ વેપારી મિત્રોની હોય, આપ જોઈ રહ્યા છો કે દરેકે દરેક દુકાન ચાલુ છે અને જેઓ સીએના સમર્થનમાં છે. અને સૌથી વધારે આનંદ એ વાતનો છે કે ખોટા કોઈ પણ ગેરમાર્ગે દોરાયા વગર તેઓએ પોતાની વેપાર રોજગાર આજે ચાલુ રાખ્યો છે અને સંપૂર્ણ માર્કેટ અહીં રાબેતા મુજબ ચાલી રહ્યું છે.